जय सच्चिदानंद आप सबनी अंदर विराजेला परमात्मा ने अत्यंत भक्ति पूर्वक अभेद भावे अत्यंत भक्ति पूर्वक नमस्कार 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 जय सच्चिदानंद वदना आनंद वधे छे ना हैं ना वधया वराई छे પેલા ભરાય આખું તપ્યુ ભરાય કોઈને નથી એ તમે જ મેં ટિકિટ કરાવી છે કોઈ ને જવું નથી પણ સંયોગો વિયોગી સ્વભાવના હોય હોય ને હોય જ અને તમે આવો ને ત્યારે નક્કી કરીને આવો ક્યારે જવું એટલે આ આપણો એક સ્મોક્સ એટલું જ એવું છે કે જ્યાં પછી પાછું આવવું નહી પડે જવા તો હમણાં ના જાવ જાઓ કાઢી એટલે આ આપણે ભેગા થાય સંયોગ ત્યાર પછી જ્ઞાન ચૂસી લેવાનું બરોબર નું વિયોગ થાય પછી પાછું ભેગું થાય ત્યારે પાછું જ્ઞાન આપણે જ્ઞાન વાળા રહેવું

આત્માને લગત કરવાની દરેક ક્રિયા જેવી કે સામાયિક પ્રતિક્રમણ પ્રાર્થના શરણવિધિ પાંચ આજ્ઞા પાળવી દાદા ભગવાનના સીમ જેજે કાર હો પ્રત્યક્ષ સત્સંગ અન્ય વીસીડી સત્સંગ બુક્સ રેકોર્ડિંગ વગેરે જાત્રા શિબિર ગરબા પદોની ભજના અને પ્રકૃતિને ખપાવી

નવકલમો આવી ગયો હે જ્ઞાતા દ્રષ્ટા કોના દુનિયાના ખરું છે ને એ છે શુદ્ધાત્મા તમે શુદ્ધાત્મા છો અને શુદ્ધાત્મા એટલે પુરુષ થયો કે અને પુરુષ નો પુરુષાર્થ શું તો પોતાના સ્વભાવમાં રહેવું જોવું અને જાણવું શંકર ભાઈ શું કરે છે એના જોનાર જાણનાર રો જ્ઞાતા દ્રષ્ટા રો એ ઊંચા ઊંચો છેલ્લામાં છેલ્લો અને સાચો પુરુષાર્થ એને જ કહેવાય છે જ્ઞાતા દ્રષ્ટા એ સાચો પુરુષાર્થ છે એને જ ખરેખર ચારિત્ર કહેવાય છે હું શુદ્ધાત્મા છું એ ભાન ને દર્શન કહેવાય કઈ રીતે એટલે પછી તમે જાગૃતિ રાખો કે શંકરલાલ જુદા હું શુદ્ધાત્મા તો એ જાગૃતિને લક્ષ કહેવાય પછી પછી પાંચ આજ્ઞા પાળો છો અને ત્યારે તમારી જાગૃતિ કહેવાય કે નહીં હવે સંભાવે નિકાલ કરવો છે નિર્દોષ જોવા છે અને પછી એ અનુભવ જ્ઞાનમાં આવો ત્યારે ઉપયોગ શુદ્ધ ઉપયોગ નહીં હવે શંકરલાલને કોઈ અપમાન કરે ત્યારે જાગૃતિમાં કેવું હોય કોઈ અપમાન કરે ને તો એમ થાય શંકરલાલને ભગવટ આવે પણ તમને એમય થાય કે આ શંકરભાઈ ભોગવે છે હું શું લાતમાં છું ત્યારે જાગૃતિ કહેવાય અને પછી કોઈ અપમાન કરે અને પછી એમાં અડેજ નહીં જાણે એમ લાગે કે હવે આ નાનું છોકરું ને હમ કરીને મારે અપણે આપણને લાગે શું આવે બરાબર એ અપમાન લાગે આવડું નાનું છોકરું હોય દોઢ વરસનું હમ કરીને પછી આમ એક મારે આપણને લાત મારે ખોળામાં ઘાલ્યો હોય તો લાત મારે આપણને આપણને લાગે તને ખોળામાં લીધો ને તું લાત મારે આપણે એ ઉપરથી કશું થતું નથી અને આપણને અપમાન કરે લાત મારે ને તો લાગે કે આ કપડાં ખંખેર્યું મને કઈ આવડ્યું જ નહીં ત્યારે જ્ઞાન એને તે વખતે શુદ્ધ ઉપયોગ હોય અને એનાથી પણ આગળ હોય એ અનુભવ કક્ષા વધે દર્શન જ્ઞાન અને ચારિત્ર ચારિત્ર પછી શું બને જોયા જ કરતો હોય છે અને ચારિત્ર એ જ સાચો પુરુષાર્થ છે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ એટલે ઊંચા ઊંચા એટલે પાંચ આજ્ઞાથી પણ ઊંચી વાત છે અનુભવ અનુભવ થી પણ અનુભવની જ કક્ષા કહેવાય પણ અનુભવ અનુભવ થયા પછી વર્તનમાં આવે ચારિત્ર કહેવાય બરાબર ના કે ને અમને અનુભવમાં જગત નિર્દોષ છે તો પણ અમારી વાણીમાં દોષ નીકળે છે જો એટલે હજુ એક સ્ટેપ આગળ હવે અમે જાગૃતિમાં છીએ બધું પણ મારે એટલું ભૂસવું પડે અને પહેલા એ પણ ના હોય એટલે જ્ઞાતા દ્રષ્ટા એક્ઝેક્ટ હવે આપણા જે આ બધી વાતો છે ને એ ટેકો આપે છે જ્ઞાતા દ્રષ્ટા ને એટલે એટલે કે કે આમ એક્ઝેક્ટ રિયલ પુરુષાર્થ ની નજીક નો છે રિલેટિવ રિયલ કે તમે પાંચ આંકના પાડો તો જ્ઞાતા દ્રષ્ટા રેવાય બરાબર પછી ચરણ સામાયિક કરો ત્યારે તો ખરેખર જ્ઞાતા દ્રષ્ટા રહેવાય છે

મા બે બે નિશ્ચય છે રિયલ રિલેટિવ રિલેટિવ અને પેલી ફાઇલો નિકાલ એ વ્યવહાર આવે ત્યારે શુદ્ધ વ્યવહાર છે વ્યવસ્થિત કરતા પુરુષાર્થમાં કે ઉપયોગપૂર્વક હોય ત્યારે શુદ્ધ પુરુષાર્થ ઊંચો કહેવાય સ્વની ભજના હા સ્વની ભજના પણ શંકરલાલ બોલતા હોય તમે એના જ્ઞાતા દ્રષ્ટાઓ કે આનું પાછું ક્યાં સુધી ના જ્ઞાતન કે એનું ચિત ઠેકાણે છે વાણી બોલે છે ને પાછું એટલે ચિત નો જ્ઞાતા દ્રષ્ટ એટલે શું ઉપયોગ પૂર્વક હોવું છે કાન સાંભળે આખે દાદા દેખાય બંધ આંખે શબ્દો જીભ બોલે પાછું દેખે કે કે શબ્દો ઉપર હોય અને એને પોતે જુએ આ ચિત ક્યાં છે ત્યારે ખરેખર અસીમ જે કારનો પુરુષાર્થ નો ફાયદો મળે એમાં થોડો વિશેષ ફોડ પાડો ને દાદા ભગવાન અસીમ જે કેવું છે કે આમ એક તો બોલી જાય સરસ ગવડાવતા આવડે છે એમ કરીને ગાય એટલે શું રાગ રાગીણીમાં તન્મ કરે ને એને શુભ ઉપયોગ કહેવાય છે

અને એના નમસ્કાર એના અસીમ જે કાર બોલાય છે અલ્ટિમેટલી એમાં ચિત જ શુદ્ધિકરણ થાય છે ચીત શુદ્ધિકરણ થાય છે એટલે છેવટે તો આ બધું જે પુરુષાદ છે એમાં ચિતને જ શુદ્ધ કરવાનું આવ્યું ને એક્ચુઅલિ ચીત એટલે જ્ઞાન દર્શન છે તપ મૂળ દર્શન શુદ્ધ થયું હવે જ્ઞાન શુદ્ધ થવું અજ્ઞાન અને જ્ઞાન કે આ બધું કહે ને કે ઊંધું જેટલું ચાલ્યા છે એ પાછું ફરાવી રહ્યા છે બરાબર જે મારી વાઈફ તકને માર્યું ફાઇલ કોઈ ને રાગ દ્વેષ કરતા હતા તો કે સંભાવ રાખો પછી સત્સંગો બધું પ્રત્યક્ષ સત્સંગ એટલે આજ્ઞા છે કે પાળો એ બધું આજ્ઞામાં જાય પાંચ આજ્ઞા પ્રત્યક્ષ સત્સંગ વિસીડી સત્સંગ જાત્રા શિબિર શિબિર માં શું છે કે જાગૃતિ ખૂબ વધે જાત્રામાં થોડી પ્રકૃતિ ખપે પ્રકૃતિ ખપે હા કારણ કે આ થોડી જાત્રા કમ શિબિર જ કેવાય કે રાત્રે પેલું ટોયલેટ બાથરૂમ હા તે ખાવા પીવા બધું એડજસ્ટમેન્ટ લેવા પડે ને પ્રકૃતિ આવું ફેરીમાં પાછું બસ માં આપણે છેલ્લી સીટ મળી કુદ થાય બસ આગળ બેઠા ને પાછળ ચાલે મનની ઊભું થાય છે એ કેટલી કેટલી ઘણું બધું જગ્યાએ આ નું બંધી પુણ્ય જ ઉભું થવાનું આજ્ઞા પાડી ત્યારથી પુણ્ય પુણ્ય છે એટલે જ્ઞાતા દ્રષ્ટા સિવાય બધું જ રિયલ છે ને એમાં પુણ્યાનું બંધી પુણ્ય બંધાય

બધી ચીકણી ફાઇલોના પ્રતિક્રમણ કરી કરીને પેલા જેટલું દેખાય છે ખોદી ખોદી યાદ કરો કે આવો રાગ આવો દ્વેષ આવો મો આટલા કસાય વિષય દોષ જે જે બધા થયા ધોઈ નાખવા છે એક અને બીજું પછી બાધે ભારે કે ભાઈ આ ભવ પૂર્વ ભૌ સંખ્યાત ભાવ અસંખ્યાત ભાવ માં રાગ દ્વેષ વિષય કસાય થી જે ગુના થયા બધાની માફી માંગુ છું મને મુક્ત કરો તમે મુક્ત થાવ મને મોક્ષે જ છે એક એક કલાક બેસીને બધાના જેટલા ખોદીને યાદ કરીને ધોઈ નાખવાના દોષો અને પછી ભારે બધા સીલ મારી દેવાના પેચવાળો દાંટો લાખો વાગી જાય પછી દાટો વાગી ગયો પાકો પણ એ પ્રતિક્રમણ ખૂબ અવશ્ય કરવા છે ત્યાં આ યાદ કશું આવે નહી તો કે ભાઈ આપણે યાદ કરો ટેલિફોન ડાયરી લઈને એક એક નામ તો યાદ આવે ને પછી પેલો કોણ તો ફલાણા મગનભાઈ ભાઈ ઓહો યાદ કરો એને પૈસા નું આમ લેતી દેતી પછી રાગ દ્વેષિક્રમણ માં ટાઈમ કાઢવો જોઈએ એક કલાક બધાના શુદ્ધાર્થમાં જોવા ટાઈમ કાઢવો જોઈએ ભલે એ બેઠા હોય મારા માસી ને કાકા ને ભાઈ ફાધર મધર બ્રધર એક એક સર્કલ ને યાદ કરતા જાઓ પેલું ફર્સ્ટ સર્કલ ફાધર મધર બ્રધર સિસ્ટર પછી પછી વાઇફ છોકરા પછી બધું સાસુ સસરા આવે પછી કાકા મામા ભાત ને ભત્રીજા સ્કૂલો સત્સંગીઓ પછી ઇન્ડિયાના અમેરિકા લંડનના કેનેડાના આફ્રિકા બધાના જેટલું જડે એટલું બધાને યાદ કરતા 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 શુદ્ધાત્મા જુઓ એ ઓછામાં ઊંચો પ્રયોગ છે એ ઘણું બધું રાગ દ્વેષ ધોવી જાય પછી પાંચ આજ્ઞા થોડી થોડી ગોઠવવી જોઈએ આખા દિવસ પછી બેઠા બેઠા જ ભલે ને બેઠો હોય કઈ કઈ ફાઈલો કહેવાય તો કે આ ફાઈલ ચા ફાઈલ ખાવું ફાઈલ નાવું ફાઈલ વાઈ ફાઈલ છોકરા બધી સંભાવે નિકાલ કરો છે બધી નક્કી કરી નાખે આ જે જે ભેગું થાય મારે સંભાવે નિકાલ કરો છે પછી થોડું થોડું આગળ વધારે ગોઠવે પાંચ આજ્ઞા પાડવી છે ને એ એ ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે જેમ સિગરેટ પીવી એ ખોટી છે કઈ રીતે પાડવી છે સેકન્ડ સ્ટેટમેન્ટ છે તો કે મારે જે સંજોગ ભેગો થાય મને દવા મોડી વેલી આપે વ્યવસ્થિત કાલે ચા મોડી આવી હતી મને મનમાં અકડામણ થઈ ખોટું થયું હવે જે બન્યું વ્યવસ્થિત છોકરા બરોબર દુકાન સાચવે ના સાચવે વ્યવસ્થિત પૈસા ઓછે વધારે બધું મેં ગોઠવી નાખે આ વ્યવસ્થિત નહીં કાલે આ છોકરું કપાઈ મરી ગયું એક્સિડન્ટમાં તો વ્યવસ્થિત મારે જવાનું થાય બધું વ્યવસ્થિત ગોઠવી અને બધું આજ્ઞા સિદ્ધ કરી નાખે

આ શું છે જેમ હાથી એક પગ પકડે ને કે સાહેબ હવે આપણે હાથી પકડાઈ ગયો પણ પાંચે આજ્ઞા એવી વસ્તુ આપીને કે ભાઈ બે પેલા જુદા પાડો રિલેટિવ વ્યવસ્થિત ને છે એમાં રાગ દ્વેષ ના થવા દો અને પાંચમો સત્સંગની આજ્ઞા જ મૂકી છે પાંચ આજ્ઞા એ પાડવાની આજ્ઞા છે સત્સંગે કારણ કુસંગથી અજ્ઞાન પેઠું છે સત્સંગથી જ્ઞાન ફિટ થશે એટલે એવી એવી પાંચે આજ્ઞા એવી પ્રોટેકશન આપ્યું ને કે આજે આજે લોકો પાસે અધૂરું જ્ઞાન હતું કાં તો અકર્તાનું જ્ઞાન હોય કાં તો રાખદ્વેષ નહીં કરવાનું પણ દેહ સારું હોય કાં તો દેહને હાથમાં જુદો છે ત્યારે કરતા હું જોયું પછી મારે સાધના કરવી જ કહેશે એટલે કઈ બાજુ પાંચે રીતે કરતા ભોગતા અહંકાર મમતા કુસંગ એ બધી રીતે બંધાતો હતો ત્યાં દાદાએ બધી રીતે કાપી નાખ્યો એક જો કીધું હોત ને દેહને હાથમાં જુદો રાખો તો પછી બીજી જગ્યાએ લોચો પડત બીજું કીધું હોત તો ત્રીજી જગ્યાએ લોચો પડત તો એ પાંચ વસ્તુ એમણે આપી છે સત્સંગ એટલે કુસંગથી દૂર થાવ પછી કરતા પછી રાગદ્વેષ એટલે સંભાવ રાખો અને ફાઇલ ગણો નિકાલી બાબત ગણો અને અકર્તા એટલે વ્યવસ્થિત અને રિલેટિવિયલ જુદું રાખો એટલે એવી અદભુત આપી છે વસ્તુ પાંચ આજ્ઞા કે આખી આખા કહે બધા જ શાસ્ત્રોનો સાર રૂપે આપીશ એટલે કઈ રીતે પાંચ આજ્ઞા પાડવી એ બીજું સ્ટેપ આવ્યું જેટલી વાર પાંચ આજ્ઞા ચુકાદલી એ પ્રતિકોણ કરો પાછા સેટ કરો અને પાંચ આજ્ઞાનું પ્રોટેક્શન કરો દોષોનું પ્રોટેક્શન ના કરો દરેક ચાર સ્ટેપ આવે છે કે હું ધણી પૈણ્યા ગયો પણ અત્યાર છે તો તમે આજ્ઞા ચૂકી ગયા તો તમે આત્મા ચૂકી ગયા આત્માના આજ્ઞાના આધારે આત્મા છે આ એટલે આધારે પતિ કહેવાય ને એ તો આજ્ઞા ના આધારે આત્મા છો વાઇફ ને ડિવોર્સ આપો આજ્ઞા ને ડિવોર્સ આપી દો પછી કે હું આત્મા છું તો કે તમે થઈ ગયા શંકરલાલ પાછા બરાબર પણ આ એક ખ્યાલ આવ્યો દુપકભાઈ કે આ પાંચ આજ્ઞા બરાબર છે એની સાથે જે ડબલ બી ડબલ એ ડબલ બી નું જે ઇમ્પોર્ટન્સ છે તો એનાથી વિશેષ લાગ્યો એ એ શું છે સપોર્ટ છે જેમ પેલું આ નહીં આ મોટું છોડવો ઊંચો થયો પણ ટેકા આપો ને પછી એ મજબૂત થાય આપણું છે હા અડધો ઇંચની

કઈ જગ્યાએ તો કે અમુક અમુક જગ્યાએ ડિટેલ આપવી પડે ને તો વ્યવસ્થિત કીધું ને પણ ભોગવે તેની ભૂલ બન્યું તેને માટે વ્યવસ્થિત ડિટેલમાં જાય છે ડિટેલમાં જાય છે ડિટેલ એટલે શું પુરાવા ટેકા સપોર્ટ કે જેથી કરીને તમારું જે વ્યવસ્થિત કરતા ને તમે એક્ઝેક્ટનેસ માં સેટ કરી શકો આ બુદ્ધિ ની પાસે દસ પુરાવા છે કઈ તો દોષિત છે આપણે જ્ઞાન થી બે જ ગોઠવ્યા એટલે પેલો બુદ્ધિ જીતવા માંડે છે એટલે આપણે આ ગોઠવ્યું કે નહીં કઈ રીતે નિર્દોષ કઈ રીતે કરતા કઈ રીતે

પણ એ આપણે શું કહે સિગરેટ હજુ ચાલુ છે બહુ ખોટું તારો મોહ ખલાસ છોડવામાં મહેનત કરીએ છીએ ના મોહ ખલાસ કરવામાં મહેનત કરો એને ડિસ્ચાર્જ કહેવાય પણ એ મોહ એટલે આપણે પ્રકૃતિને ખપાવવાનું છેવટની વાત સાચી છે એની બિગિનિંગ ક્યાંથી કરવી પ્રકૃતિનો માલિક અહંકાર છે અને અહંકાર રક્ષણ કરે છે બુદ્ધિ એને રક્ષણ કરાવે છે એટલે આ બુદ્ધિના અહંકારને ઓળખો સામાયિક માં પેલો ટ્રેક પકડવો પડે આજે નહીં આજે અહીં શું હોય બધા કે હું સારો છું હું સારો હવે સારો છું નથી પકડાતો પછી છે વાતે કર પેલો ખરાબ આવી રીતે પેલો આવી રીતે છે પેલો આ ભૂલ બધાના નેગેટિવ બોલ બોલ કરતા જ હોય આપણને લાગે આ વાતો કરો છો તમે કે બીજાના નેગેટિવ બોલો છો પછી સમજાય કે નેગેટિવ કેમ બોલે છે તો કે એ ખરાબ બોલે તો જ પોતે સારો થાય ને પોતાનું સારું સારું હું સારું છું આપણે એ આપડે કરવા માંગીએ છીએ હું સારો છું આપણે કરી છે પણ એ બધી થોડીક થઈ છે બધા નથી મૂળમાં તો એ જ છે ના સારો એકલો નથી ઘણા બધા છે આપણે એક પકડીએ ને તો શું આપણે એક એક માસી માસીને ઓળખીએ પછી કુટુંબ જાય મૂળમાં એક નથી મૂળમાં તો મા છે જુદી આગળ આપણે માસી નો ઓળખીએ ને તો પછી ધીમે ધીમે ચાલો કુટુંબ ને એક તો પકડાયું નહી આને કે આ ફેમિલી વાળો કોઈ તો કે એનો છોકરો અહીં રમે એને બોલાવો કે તાર મમ્મી ક્યાં છે એ ત્યાં છે પપ્પા ક્યાં પેલા છે પછી પકડાઈ જાય આખા બધું ટોળું એકને પકડો એટલે આ સારો શું છે અહીં જરા લંડન માં તો ગુડી 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 ચોકલેટ ખાયા કરે મોડે મીઠા થાય અને પાછળ અને ટોળું એરે રે કે ખસે એટલે એનું આવડું બોલે પાછું અને એક બીજા નેગેટિવ બોલતો હોય બીજો એકનું નેગેટિવ બોલતો હોય ત્રણ ને ત્રીજાનું આ શું તોફાન માર્યું છે અને એ સહજ બોલાયા જ કરતો હોય હા જ બોલાયા કરતો ને આપણે કઈ કોઈને કઈ દુઃખ આપવું નેગેટિવ બોલે દુઃખ જ કહેવાય પણ એ શું થાય છે તો કે એ પેલો અહંકાર છે બટન દબાયેલું છે હું સારો છું જે હું ચોખ્ખો છું નઈ કાલે વાત કરી ને બધું ગંદુ ગંદુ દેખાયા કરે ડરટી 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 અને પેલું ફૂલડા નીમાં ફૂલે પડેલું જોયે ને તો કે આ લોકો ક્લીન નથી કરતા કે હું તો ચલાવી જ ના લો મને ડરટી ગમે જ નહીં એટલું બધું હું ચોખ્ખો છું એનો અહંકાર એટલો બધો મોટો હોય તો એટલે ઘોડા બેઠેલો હોય બધું ગંદુ દેખાય છે હવે ભૂલ આપણે શું કે આની ઉપરથી એ મૂળ કારણો શોધો પ્રકૃતિ એટલે આ રીતે ખપાવી છે ખરેખર તો આપણે હજુ કેમેરાનો ફાઇલ નંબર એક ઉપર જ ફોકસ કરવાનો છે કે આ વાણી કે માકી બોલ્યો વિચાર કે માકા કયા વર્તન એ આપણે હજુ પકડ્યું જ નથી એ આપણે બીજા જોડે અથડાઈએ છીએ એના પ્રતિક પણ કરીએ બરોબર છે શરૂઆતમાં બરોબર આગળ અહીં સુધી વધવું છે આપણે પણ ખાસ કરીને દીપકભાઈ પુરુષોમાં છે આ માનની જે પ્રકૃતિ ખાસ છે એમાં એ વિશેષતાની જે એ વિન્ડો ઓપન થાય ને તો એમાં તો કેટલું બધું નીકળે તો આ બધા છે ને આ ઓક્ટોપસ છે ભાઈ એક હાથ કાપો એટલે આપણને કે હવે ઓક્ટોપસ મરવાનો ના બીજા સાત હાથ થી જીવતો હોય અને દરેક હાથે એને સક્ષણ હોય પેલું એક એક પેલું ખાઈ શકવાની શક્તિ ધરાવનારું ચૂસણી હોય એને

આજે કે મને કઈ નથી નહીં આવતા ભવમાં કોઈ પણ ફરી આવે નહીં ને એ આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ કે આવતા ભાવે અને મોક્ષે જતા સુધી ફરી પરમાણુ જ જોઈએ નહીં અને એક વિષયમાંથી કશાય ઉભા થાય છે ને કસાય વિષયથી સંસાર ઉભો થાય છે અને આપણે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી બધું સીલ મારવા માંગીએ છીએ અને આપણી પાસે સામાયિક એવો અદભુત સાધન છે કે આ સામાયિકમાં તો ભાવ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું કરી અને આવતા ભાવનું સુધારી નાખો છો આજની ડિઝાઇન ઉપરથી નવી ડિઝાઇન કરો છો એના આવી કોઈક અવતારમાં ના હોજો આવું હોજો જ્ઞાની તીર્થંકર એના જેવી સ્થિતિ હોજો કારણ કે આ જગત કલ્યાણ જે આપણે ભાવના કરીએ છીએ દિવકભાઈ ત્યારે મેઇનલી આ કસાયો થોડા નિર્મૂળ થયા હોય ને બ્રહ્મચર્ય હોય તો બે થી ચારિત્ર એટલું બધું સારું થાય તો એ ચારિત્ર થકી જ કલ્યાણ સ્વરૂપ થાય છે અને લોકો એ જુએ ને પછી જ એનામાં વર્તન માટે એ બધું બધું એ છે જોઈન્ટલી જ છે આપણી ભાવના એ મૂળ વસ્તુ છે કે ભાવના ભાવતા ભાવતા પછી એમ થાય કે જમારે સિગરેટ છોડવી છે તો મારે કઈ રીતે છોડવી એને સ્ટેપિંગ જડે કલ્યાણ સ્વરૂપ કઈ રીતે થવું તો કે આ કશાય અને જેમ આમાં સિમ્પલ છે તમે અહીંથી જેમ વેમલીથી તમે લ્યુટન જવા માંડે એટલે વેમલી છૂટી જ જાય દેહાદેહથી આત્મા તરફ જાઓ એટલે કશાય છૂટી જ જાય આ સીટનો ફેર થયો હું શંકરભાઈ છું એ બિલીફ હતી ક્રોધ ક્રોધમાન માયલ ભૂભા થતા હતા હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ થી ક્રોધ માં લાયક છૂટી જાય કે આપણે ભાવના કરીએ છીએ પણ જયારે લોકો દાદા ભગવાન વિશે જયારે સાંભળે છે એનો કેમેરો તો સતત ફોકસ આપણા ચારિત્ર ઉપર જ છે કે આ લોકો દાદા ભગવાન વાળા છે પણ વર્તન તો કોઈ ફેરફાર નથી કે પાછા ફરે છે એકચુલી કે ના હજુ એક્ઝેક્ટલી નિયમ કેવો છે તમને વર્તન નહીં તમે સેમા વર્તો છો ને એનો પડકો પડે છે ને વર્તન જુદી વસ્તુ છે નાનો છોકરાનું વર્તન તો જો ને આમ કોક ને ટપલી મારે કોકના ઘૂંટણ પર પગ મૂકે ને ખૂણી મારે એનું વર્તન કરતા એ વર્તે છે એવું તમારું પણ વર્તે છે લોકો ભલે ઓછું હોય વર્તનામાં વર્તન અને વર્તવું બે જુદી વસ્તુ છે વર્તન એ ડિસ્ચાર્જ પરિણામ છે તમે કપડા કેવા પહેર્યા છે ને એ નથી જોતા એ કદાચ જુએ તો એક નોર આદમી પછી સો નોર કપડા અને હજાર નોર નખરા એવું બધું કે છે ને એવું આમાં કેવું છે કે તમારા કપડા એટલા શંકરલાલ ને જુએ ને એ ફર્સ્ટ પાર્ટ છે સૂક્ષ્મ તમારું કઈ વર્તો છો શેમાં કે આ બોલ્યા પણ અંદર એમને છૂટું હોવું જોઈએ એને પડઘો પડે છે એનો આત્મા છે ને તમે વાણીમાં કસાઈમાં નથી તમે ખાવામાં મોહમાં નથી ફરવામાં જુઓ છો પણ તમે મોહમાં નથી એને પડઘા પડે લોકોને અને તન્મય આકાર હો ને હાઉ સરસ તો એ ખબર પડે કે હા ભાઈ મોહમાં જ ડૂબેલા છે મોટી આમ વિતરાગ વાતો કરે છે વૈરાગ વાતો કરે છે છે મોમાં ડૂબેના એટલે એ તમે આમાં કેવું છે શંકરભાઈ એક છે તમે તમે એક છો છો ને એનો પડઘો જગતને પડે છે જેમ સિમ્પલ એક વાત કરી હતી માં ગાડી બેઠો હું ઇન્ડિયામાં એ તો બધી ઘણી હોય કોમન હોય અને ઇન્ડિયામાં બેઠો એટલે કે જો ગાડીઓમાં ફરે છે પણ હું શેમાં વર્તુ છું તો કે આ દીપક તારે હવે આવ્યું છે પૂરું કર મારે એ રસ જ નથી આમાં લોકોને પડઘો પડે કે આ ભાઈને કંઈ મો નથી લાગતો એટલે પછી આ ગાડીઓ ફરે છે એને બુદ્ધિ ઉભી ના થાય કે દેહ ગાડીમાં છે પણ હું આત્મામાં છું તો પછી એને બુદ્ધિ ઉભી ના થાય એટલે આપણે તેમાં વર્તીએ છીએ એનાથી જગત કલ્યાણનો નો પડકો પડશે કશાયમાં વર્તો છો નહીં આ રમેશભાઈ કહેતા હતા ને કે ગમે તે ઉભું થાય બેક ઓફ ધ માઇન્ડ માન ખાઈ જવા ફરે છે અને માન માર ખવડાય છે એમની પર ભાવના જબરજસ્ત છે કે લંડનમાં એક એક ઘરે દાદા પહોંચવા જોઈએ એક એક ઘરે સે મંદિર સાહેબ પહોંચવા જોઈએ બધા જ્ઞાનને પામવા જોઈએ પણ આ ભાવના જે નર્મદાનું પાણી પેલું ખાન સાહેબના ઘરે ગયું પછી ખાન સાહેબનું પાણી થઈ જાય હવે સાલે બોલતો થાય થોડા દાડા એ પાણી પીએ તો એટલે નર્મદાનું પાણી હતું ને કેમ થઈ ગયું તો પેલો માલિક વચ્ચે આવી ગયો હવે એ કાઢવા માંગે છે રોજ કે હા મુ આન ખસેડો કઈ રીતે અને જાઈ રહ્યો છે એ વગળી જ રહ્યો છે ડિસ્ચાર્જ જ પરિણામ છે પણ એ ક્યાંક એને ખોરાક મળી જાય છે એ એને ચાર છે માન કેને ખોટું છે ફર્સ્ટ સ્ટેપ આવ્યું હવે કઈ રીતે ખોટું છે હવે ધીમે ધીમે એક્સેપ્ટ કરીએ છીએ પણ તોય પાછું પ્રોટેક્શન કરીએ છીએ થર્ડ સ્ટેપ જેટલી વાર અનુભવ થાય એટલી વાર પ્રતિકોણ પ્રત્યાખ્યાન આવે છે અને ચોથું એનું ઉપરાણું ના લેવાય તે ઉપરાણું ક્યાં લેવાય છે કઈક ધાર્યું ના થયું ત્યારે આ પેલો વિટો પાવર ઓફ આપણને ઓળખતો નથી આપણે ટ્રસ્ટી આ સંઘના અને ત્યાં આમ કર્યું એમ કરીને પેલો ગર્વ રસ અથવા તો પેલું પ્રોટેક્શન કરી નાખે માનનું અને માનનું પ્રોટેક્શન થયું ને પેલું પેલું એક્સટેન્શન થઈ જાય અને એવી બે આમ વીસ વખત તમે બરોબર અને એક જગ્યાએ પેલું ખાઈ જાય ને એને તો એક પાણીનું આમ પાણી એક ડાળિયાને પાણી મળ્યું એટલે ચૂસીને ઝાડ મોટું થાય તમે બધા મેં ડાળા કાપ્યા ને પાછું તો ક્યાંક પાણી ચૂસી લે છે અને એ પાણી ચૂસાય ને એ તૂટવું છે એટલે આ વૈજ્ઞાનિક રીતે જ આ આખી પ્રકૃતિ જેમ કે આ લોકો ની મોટું મકાન હોય છે ને મેં જોયેલું પેલું આ એક અકલો હવામાં મેં લોકો પાડ્યું આવું મકાન તો એ જગ્યાએ એટમબો અમુક જાતના મૂક્યા ને એક્ઝેક્ટ બાજુનું બોલો અડીને ઉભેલા બે મકાનો કશું ના થયું અનામકાન આખું કડાડા ભૂસ કરીને બેસી ગયો વિધિન ટેન મિનિટ આ તો કળા કહેવાય એ રીતે આપણે આખી પ્રકૃતિને એને પાયા સાથે જમીન દોસ્ત કરવાની છે પાયો તોડો એટલે મિનારો નીચે જ આવે એ આખું ભૂકો બોલાવવાનો છે અને તે પાછું કોઈને હર્ટ કરીને નહીં મારે માન નથી જોઈતું તમે લોકો મને પજવો છો હું છોડી રાજીનામું આપું એટલે એવું નથી કરવાનું રાજીનામું નથી આપવાનું હા હું આ માન ખાઉં છું એટલે મારે આ મારે આ સંસ્થામાં મને માન આપો છો એટલે મારે ના એ પદ રાખવાનું માહિતી પેલું ફોડો ખોલી ખાલી કરી નાખવાનું હોલો કરી નાખવાનું એટલે નાટકની જેમ બહાર હોય દેખાવનું હોય પણ સત્તા વાપરે નહીં દેખાવ હોય લોકો કેસે પેલા સંપત્તિ તો કે યસ આપણે સંપત્તિ પછી સત્તા તો કે સત્તા બધી તમારી હો મજા કરો જાઓ એ વાપરે જ નહીં ખાનગીમાં વાપરે નહીં તો પછી એ શું છે કે કે જેમ પેલું પોતાપણું કેવું છે કે પોતે પોતે ખસેડી ગયો સત્તા વાપરે છે તો આપણે અહીંયા શું કરીએ છીએ કે પોતાપણું ખસેડીએ છીએ સત્તા વાપરી નાખીએ છીએ સત્તા વાપરવાને નાટકની જેમ પોતાપણું રાખવાનું તો એવી તે પ્રકૃતિને ખપાવતા ખપાવતા અને સિંગડા એક એક એટલે કે જેના કાંગરૂ કહેવાય એક એક ઈંટોને તોડવી પડશે આપણે અને બિલીફ થી બેઠેલી ઈંટો રોંગ બિલીફ થી બેસાડેલી ઈંટોને રાઈટ બિલીફ થી છેદ ઉડાડવાની છે એક્ઝેક્ટ રાઈટ બિલીફ તમે આમ કહો ને દાદા ભગવાન દાદા ભગવાન તો ના એ તમારું એન્ટ્રી થઈ પણ જો આ તોડવાનું એક્ઝેક્ટ વિજ્ઞાન થી જશે આપણે લઈએ છીએ સામાયિક પ્રતિક્રમણ આ બધી વાતો ચિત્તો પ્રશ્નો ની વાતો ચિત્તો બધું એમ કરતા કરતા આપણી ગેડ બેસતી જાય છે કે આ શંકરભાઈ કઈ રીતે જુદા છે કઈ રીતે હું શુદ્ધ આત્મા છું કઈ રીતે દોષો ચોખ્ખા કરવા આપણો પક્ષ આત્માનો મજબૂત થતો જાય છે પ્રકૃતિનો પક્ષ તૂટતો જાય છે એમ કરતા કરતા પ્રગતિ થાય છે બધાની